નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે તમારી જે એકમ કસોટી છે ઓક્ટોબર માસમાં લેવાની છે તેમાં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન જેમાં તમારું પહેલું ચેપ્ટર દસમું ચેપ્ટર અને બીજું બીજું ચેપ્ટર પૂછાવાનું છે તેનું આપણે પેપર જોવાના છે પ્રશ્ન નંબર એક વિકલ્પો છે પેલો પ્રશ્ન છે તેમાં ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી તેનો જવાબ આવશે પર્યાવરણના તમામ ઘટકોમાં કોણ કેન્દ્ર સ્થાને છે તેનો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા છે પેલી ખાલી જગ્યા પ્રાચીન કાળથી જ ખાલી જગ્યા ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે તેનો જવાબ આવશે દિલ્હી બીજો સવાલ ખાલી જગ્યાના ભવ્ય મંદિરો તથા તીર્થસ્થાન તરીકે પણ પ્રખ્યાત થયા હતા તેનો જવાબ આવશે ખજુરા પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું સવાલ આવશે દિલ્હીની ગાદી ઉપર બેહલોલ સૈયદ વંશની સ્થાપના કરી હતી તેનો જવાબ છે ખોટું બીજું તરાઈનું યુદ્ધ આઠ ચારસો 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 જી હા યાદ કરી લીજે વોટ્સઅપ નંબર કે ચાહે મેથ્સ કા સવાલ હોય ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन वो भी आपके व्हाट्सअप पर अपने फोनपे डाउनलोड का आठ चार सौ चार सौ चार सौ नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है उसे क्रॉप करना है और पाँच सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा क्लास छः से बार आई आई टी जी नीट सी बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए એક બે વાક્યમાં આપો પેલો સવાલ છે પર્યાવરણના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા તેનો જવાબ છે પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છે પેલું કુદરતી પર્યાવરણ અને બીજું માનવ સર્જિત પર્યાવરણ બીજું દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે જવાબ આવશે નર્મદા નદીની દક્ષિણ આવેલા રાજ્યો શેરશાહ અફઘાન પછી ચોથું પરમાર વંશના કયા મહાન શાસકો થઈ ગયા જવાબ આવશે પરમાર વંશમાં સિયક મુંજ ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો તેમાં પહેલો સવાલ છે રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા જવાબ આવશે રાજમાતા મિનળ દેવી પ્રજા વત્સલ હતા તે પ્રજા કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામ કર્યા હતા તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં જયસા જય સિદ્ધરાજ જયસિંહે તોડકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા ખરેખર મિનલ દેવી આદર્શ રાજમાતા હતા બીજો સવાલ છે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે જવાબ આવશે દર અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્રની સીધી રેખામાં આવે છે તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્રના જળ વધુ મોટા ઉત્પન્ન મોજા ઉત્પન્ન થાય છે દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે એટલે કે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે ત્રીજો સવાલ તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા તેનો જવાબ છે તુગલક વંશના શાસન સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુલકાબાદ ફિરોજાબાદ હિસ્સાર જેનાપુર ફિરોઝપુર ફેતેબાદ વગેરે શહેરો એટલે કે નગરો વસાવવામાં આવ્યા પ્રશ્ન નંબર છ ટૂંકનો લખો ગુજરાતમાં વાઘેલાઓનો શાસનકાળ જવાબ આવશે સોલંકી શાસકોની સત્તા નબળી પડી ગુજરાતની ગાદી પર વાઘેલા વંશની સ્થાપના થઈ વાઘેલાઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા સોલંકીઓ વ્યાદ્રપલ્લી ગામ અરણજને ભેટમાં આપ્યું હતું તે ગામના નામથી અરણોજના વંશજો વાઘેલાઓ કહેવાય વાઘેલા વંશના વીર ધવલ વિશાળદેવ અર્જુનદેવ સારંગદેવ વગેરે શાસકોએ ગુજરાતનો વહીવટ સારી રીતે કર્યો હતો વીર ધવલના સમયમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાલ જેવા સમર્થ અને પ્રભાવશાળી વ્યક્તિ ધરાવતા મંત્રીઓ મળ્યા હતા આ મંત્રીઓના ગુણને લીધે ગુજરાત મુસ્લિમોના આક્રમણથી બચ્યું હતું અને કર્ણદેવ વાઘેલાઓ વંશનો છેલ્લો શાસક હતો તેના સમયમાં ઈસવીસન તેરસો ચારની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ બીજો સવાલ છે ભરતી અને ઓટ તો સમુદ્રના પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવામાં આવે છે ભરતી વખતે સમુદ્રના પાણીથી સપાટી ઊંચી આવીને કિનારા તરફ ઘસી આવે છે ઓટ વખતે સમુદ્રના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર જાય છે ભરતી ઓટ સૂર્ય ચંદ્રના ગુત્વાકર્ષણ બળની અસરથી થાય છે આ બધા સ્થળોએ અને બધા દિવસે એક સરખી ભરતી ઓટ આવતી નથી પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી અને ઓટ આવે છે અને સાતમ આઠ દિવસે નાની ભરતી અને ઓટ આવે છે